નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તેમાં આજનો ટોપિક છે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે છઠ્ઠા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે અને આના ઉપરનું દાખલા એટલે કે સ્વાધ્યાય આપણું 6.3 છે. હવે સ્વાધ્યાય 6.3 આપણે જોશું. તેમાં પહેલો દાખલો એવો છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. એટલે કે તમને આકૃતિ આપેલી હોય એમાં એક્સ આપેલો હોય એનું આપણે મૂલ્ય મેળવવાનું છે, બરાબર. હવે ત્રિકોણ છે, આપણે ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે, 180 અંશ. આપણે આટલું યાદ રાખીને આ સ્વાધ્યાય 6.3 ગણવાનું છે, બરાબર. તો સૌપ્રથમ આપણે લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. સૌપ્રથમ લખી જ નાખવાનું બધા દાખલામાં, બરાબર. હવે એમાં પહેલો દાખલો, એમાં આકૃતિ આપી છે. જો અહીંયા એક્સ આપ્યો છે, અહીંયા 50 અંશ અને 60 અંશ. હવે બે તમને માપ આપ્યા છે, બે ખૂણાના માપ આપ્યા છે અને ત્રીજા ખૂણાનું માપ આપેલું ન હોય, સાંભળજો સરખી રીતે, આ બધા જ ધોરણમાં કામ લાગશે. બે ખૂણાના માપ તમને આપેલા હોય અને ત્રીજા ખૂણાનું માપ આપેલું ન હોય તો આપણે લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે, આપણે ખબર છે. એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો કરી અને બરાબર 180 અંશ લખી નાખવાનું, બરાબર. તો મેં અહીં લખ્યું છે, જો પહેલો દાખલો, 50 અંશ પ્લસ 60 અંશ પ્લસ એક્સ, ત્રણેય ખૂણા લઈ લેવાના, બરાબર 180 અંશ. સમજાણું આટલું. હવે શું કર્યું, આ બેનો સરવાળો 50 અને 60 110 અંશ, પ્લસના પ્લસ એમનામ ખૂણો એક્સ એમનામ, બરાબર 180 અંશ. હવે શું કર્યું, ખૂણો એક્સ આ બાજુ રાખો, મેં ડાબી બાજુ 110 અંશને જમણી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય, માઇનસ થઈ જાય. એટલે 180 અંશ માઇનસ 110 અંશ, એટલે 180માંથી 110 બાદ કરી એટલે કેટલા વધે, 70. એટલે ખૂણો શું મળી ગયો, ખૂણો એક્સ બરાબર આપણે 70 મળી ગયો, બરાબર. હવે તમે આ ત્રણેયનો સરવાળો કરશો, 50 60 અને 70, એટલે 180 અંશ થઈ જ જાય, બરાબર. ન થાય તો આપણો જવાબ ખોટો હશે. હવે બીજો દાખલો તમને આકૃતિ આપી છે, જો પી અહીંયા કાટખૂણો આપ્યો છે, અહીંયા એક્સ આપ્યો છે અને 30 આપ્યો છે. તો અહીંયા કાટખૂણો આપ્યો છે એટલે આપણે શું સમજવાનું, અહીંયા 90 અંશ હોય, કેટલા અંશ, 90 અંશ. તો બે માપ આપણને ખબર છે, અહીંયા 90 અને અહીંયા 30, તો ત્રીજા ખૂણાનું માપ મળી જાય. હા, તો મેં લખ્યું છે, જો 30 અંશ પ્લસ 90 અંશ પ્લસ ખૂણો એક્સ બરાબર 180 અંશ. તેથી હવે આ બેનો સરવાળો 30 અને 90 120 અંશ પ્લસ ખૂણો એક્સ એમનામ બરાબર 180 અંશ એમનામ. હવે શું કરવાનું, 120ને બરાબરને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય, ખૂણો એક્સ બરાબર 180 અંશ માઇનસ 120 અંશ. 180માંથી 120 કાઢશો એટલે કેટલા વધશે, 60 અંશ. એટલે ખૂણો એક્સ બરાબર શું મળી ગયું આપણને, 60 અંશ. સમજાણું આટલું વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજી આકૃતિ જુઓ, જો 30 અંશ આપ્યા છે, અહીંયા 110 અંશ આપ્યા છે અને એક્સ એના બરાબર 180 અંશ લખી નાખવાના. 30 અંશ વત્તા 110 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. તેથી આ બેનો સરવાળો 30 અને 110 140 અંશ પ્લસ ખૂણો એક્સ બરાબર 180 અંશ. હવે ખૂણો એક્સને કરતાં બનાવીએ એટલે 140 બરાબરની આ બાજુ વહી જાય એટલે માઇનસ થઈ જાય, 180 અંશ માઇનસ 140 અંશ. આ બેને બાદબાકી કરશું એટલે કેટલા વધે, 40. એટલે ખૂણો એક્સ બરાબર શું મળી ગયા આપણને, 40, બરાબર. ચોથી આકૃતિ જોઈ, અહીંયા 50 આપ્યા છે, અહીંયા એક્સ અને અહીંયા એક્સ. તો શું કરવાનું, કાંઈ ને આપણે કરીએ છીએ પ્રમાણે ત્રણેય ખૂણાનો સરવાળો કરવાનો. જો અમે લખ્યું છે, જો 50 અંશ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. આ જ રીતે પહેલાં મૂકી દો, મૂકી દીધા. હવે શું કર્યું, મેં 50 અંશ એમને રાખ્યા, હવે ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ એટલે એક્સ વત્તા એક્સ આપણે શું કરતા, આપણે કરતા આગળ શું કરતા, 2x. એક વત્તા એક એટલે બે થઈ જાય ને, એક્સ વત્તા એક્સ એટલે 2x, એટલે બે ખૂણો એક્સ થઈ ગયા બરાબર 180 અંશ. હવે શું કીધું,
પચાસને મેં બરાબરની આબાદી આવી દીધા સંખ્યામાંથી, સંખ્યા હતી એટલે બરાબરની આબાદી લઈ જાઉં એટલે માઇનસ થઈ જાય. આ બાજુ શું વીધા, બે ખૂણો એક્સ બરાબર 180 અંશ માઇનસ 50 અંશ. હવે આ બેની બાદબાકી કરીએ એટલે કેટલા વધે, 130 અંશ. આગળ એમના બે ખૂણો એક્સ બરાબર 130 અંશ. હવે આ બે અહીંયા ગુણાકારમાં હતા તો બરાબરની આ બાજુ આવે તો ભાંગાકારમાં આવશે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાંગાકારમાં આવશે એટલે અહીંયા ખૂણો એક્સ વધશે એટલે છેદમાં આપણે જવા દે બે ને એટલે 130 ભાંગા બે કરશું એટલે આપણને ખૂણો એક્સ મળી ગયો. કેટલાનો 65 અંશ થાય, કેટલા અંશ થાય 65 અંશ. પાંચમી આકૃતિ જુઓ, ત્રણેય એક્સ આપ્યા છે, આપ્યા છે ત્રણેય ખૂણો એક્સના, તો કાંઈ વાંધો નહીં, એક્સ ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. હવે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ થાય, ત્રણ ખૂણો એક્સ બરાબર 180 અંશ. હવે ખૂણો એક્સ આપણે કરતાં બનાવશું, ત્રણ ક્યાં દાવા દઈશું, ભાંગાકારમાં એટલે 180 અંશ ભાંગા ત્રણ એટલે 180 ભાંગા ત્રણ કરશું એટલે કેટલા મળે આપણને 60 એટલે ખૂણો એક્સ બરાબર કેટલા મળ્યા 60 અંશ. એ જ રીતના આપણે છઠ્ઠી આકૃતિ જો, અહીંયા એક્સ આપ્યા છે, અહીંયા ટુ એક્સ આપ્યા છે અને અહીંયા ખૂણો કાટખૂણો આપ્યો છે એટલે 90 અંશ હોય, ખબર જ છે આપણને. છઠ્ઠી આકૃતિ, ખૂણો એક્સ વત્તા ખૂણો બે એક્સ વત્તા 90 અંશ બરાબર 180 અંશ. હવે એક્સ વત્તા ટુ એક્સ એટલે ત્રણ એક્સ થઈ જાય, ત્રણ ખૂણો એક્સ વત્તા 90 અંશ બરાબર 180 અંશ. હવે શું કર્યું મેં, 90 બરાબરની આ બાજુ દાવા દીધા એટલે માઇનસ થઈ જાય એટલે 180 અંશ માઇનસ 90 અંશ. આ એમનામ રાખ્યા ત્રણ ખૂણો એક્સ, હવે ત્રણ ખૂણો એક્સ એમનામ આ બંને બાદબાકી કરશું એટલે કેટલા વધશે 90. હવે આપણે આગળ કર્યું એ પ્રમાણે ત્રણ અહીંયા ગુણાકારમાં છે બરાબરની આ બાજુ ભાંગાકારમાં જાય એટલે અહીંયા શું વધે, ખૂણો એક્સ બરાબર 90ના છેદમાં 3 એટલે ખૂણો એક્સ બરાબર આપણે શું મળી ગયો 30 અંશ. હવે બીજો પ્રશ્ન આપણે જોઈ, પ્રશ્ન નંબર 2, નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યો શોધો. હવે આમાં જો આગળના દાખલામાં આપણે જોયું હમણાં કે એક્સનું જ ખાલી મૂલ્ય આપણે મેળવવાનું હતું, હવે શું કહ્યું એક્સ અને વાય બેના મૂલ્ય મેળવવાના બરાબર. તો આપણે જોઈ અહીંયા એક્સ આપ્યો છે, અહીંયા વાય આપ્યો છે, અહીંયા 50 આપ્યા છે અને અહીંયા 120 આપ્યા છે. હવે આ તમને ખબર છે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, આ શું છે બહિષ્કોણનું માપ આપ્યું છે. તો બહિષ્કોણ આપણે કેટલે ક્યારે થતો, તો કે બે અંતઃસમ્મુખ કોણના સરવાળો બરાબર બહિષ્કોણ થતો બરાબર ને. હવે આપણે અહીંયા શું કરવાનું છે, તો કે આ 120 અને વાય એ બે રેખિક જોડના ખૂણા છે, એક જ રેખા ઉપર આવેલા છે જો, હા તો હું આ બેનો સરવાળો કરું એટલે 180 અંશ થઈ જાય રેખિક જોડના ખૂણા ઉપરથી. જો ખૂણો વાય પ્લસ 120 અંશ બરાબર 180 અંશ, કારણ કે રેખિક જોડના ખૂણા ઉપરથી રેખિક જોડના ખૂણાનો સરવાળો શું થાય 180 અંશ. હવે તેથી ખૂણો વાય બરાબર 180 અંશ માઇનસ 120 અંશ, તેથી આપણો ખૂણો વાય, ખૂણો વાય શું મળશે 180માંથી 120 કાઢો એટલે કેટલા વધશે 60. આ ખૂણો વાય મળી ગયો આપણને, શું મળી ગયો ખૂણો વાય 60નો. હવે શું કરવાનું, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લઈ લ્યો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, તેથી 50 અંશ વત્તા 60 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. તમારે લીટી લખવાની, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે 6 ને 5 11 એટલે 110 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ, તેથી ખૂણો એક્સના કરતાં બનાવશું 180 અંશ માઇનસ 110 અંશ, આ બરાબરની આ બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જાય, તેથી ખૂણો એક્સ બરાબર હવે 180માંથી આપણે 110 કાઢવાના બરાબર, 180માંથી 100 કાઢો, 100 કાઢો એટલે 80 વધે, 80માંથી 10 કાઢો એટલે 70, ખૂણો એક્સ શું મળી ગયો 70 બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે બીજી આકૃતિ આપણને આપી છે, હું દોરું છું અહીંયા,
હવે ખૂણાના માપ લખો, અહીંયા માપ આપ્યું છે 80 અંશ, પછી અહીંયા વાય ખૂણો આપ્યો છે, અહીંયા ખૂણો એક્સ આપ્યો છે, અને અહીંયા આપ્યા છે 50 અંશ. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમારે સૌ પ્રથમ જોવાની, આકૃતિ ઉપરથી શું જાણવા મળે છે? જો આ આકૃતિ જો, આ બે ખૂણા છે, આ બે ખૂણા સામસામેના ખૂણા છે. હા, તો સામસામેના ખૂણા એટલે અભિકોણની જોડ આપણે આગળ શીખી ગયા, બરાબર. સામસામેના ખૂણા છે, અભિકોણની જોડ કહેવાય, બરાબર. તેથી ખૂણો વાય બરાબર 80 અંશ, કારણ કે અભિકોણની જોડ શેની, અભિકોણની જોડ પડશે. ખૂણો વાય મળી ગયો આના ઉપરથી. જો સામસામેના ખૂણા સરખા હોય એટલે ખૂણો વાય આપણને મળી ગયો 180 અંશ, કારણ કે આપણે લખી દેવાનું અભિકોણની જોડ ઉપરથી. હવે આ કેટલો મળી ગયો આપણને? 80 અંશ મળી ગયો. હવે લખવાનું આપણે ખબર છે, બે ખૂણા મળી ગયા ત્રિકોણના, તો ત્રીજા ખૂણાનું માપ મળી જાય કેના ઉપરથી? આપણે શીખા હમણાં કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ, એના ઉપરથી. તેથી 50 અંશ વત્તા 80 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. તેથી 8 ને 5 13 130 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. તેથી ખૂણો એક્સ બરાબર 180 અંશ. આ બધું જવા દઉં એટલે 130 અંશ, એટલે કેટલો થાય? ખૂણો એક્સ બરાબર 50 અંશ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આવા જ બીજા દાખલા છે. તો હજી એક આપણે રકમ લઈ, ત્રીજી આકૃતિ. આવી કંઈક આકૃતિ આપી છે તમને, 50 60 XY. અહીંયા આપ્યા છે 50, અહીંયા આપ્યો છે 60. અંદર 12 X અને Y, અહીંયા આપ્યા છે 1 અને અહીંયા Y. હવે જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને શું ખબર પડશે કે સૌ પ્રથમ આપણે શું એક્સ મેળવશું કે વાય મેળવશું? ગમી મેળવી શકાય. જો એક્સ મેળવવો હોય તો કઈ રીતના લેશો? તો અંતઃસંમુખનો સરવાળો બરાબર 2 કોણ, એ સૂત્રનો ઉપયોગ કરશો. વાય મેળવવો હોય પહેલાં તો કયા સૂત્રનો ઉપયોગ? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે એના ઉપરથી. બે ખૂણાને ખબર છે તો કોઈ પણ એક તમે મેળવી શકો, બરાબર. તો સૌ પ્રથમ હું એક્સ મેળવી લઉં. એક્સ કઈ રીતના મળશે? ત્રિકોણનો 2 કોણ છે ને, એટલે 50 અંશ વત્તા 60 અંશ બરાબર કેટલા થાય? 100 ને 6 ને 5 11, એટલે 110 અંશ. શું મળ્યો? 2 કોણ, એટલે તેથી ખૂણો એક્સ બરાબર 110 અંશ. કેના ઉપરથી? બે અંતઃસંમુખનો સરવાળો બરાબર 2 કોણ, એ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે એક્સ મળી ગયો, એક્સ મળી ગયો એટલે આ ભાઈ કેવા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. ખૂણો એક્સ અને ખૂણો વાય રૈખિક જોડના ખૂણા. તેથી ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર 180 અંશ. હવે આપણી પાસે શું છે? એક્સ છે, એટલે 110 અંશ વત્તા ખૂણો વાય બરાબર 180 અંશ. એટલે ખૂણો વાયને આપણે કરતાં બનાવી દઈએ એટલે 180 અંશ માઇનસ 110 અંશ. તેથી ખૂણો વાય બરાબર શું મળી ગયું આપણને? 70 અંશ. જોવો જોઈએ, મળી જાય. બે રીતે કરી શકો, પહેલાં આપણે તમે વાય મેળવો પછી એક્સ મેળવો, કોઈ પણ રીતે. હવે ચોથી આકૃતિ આપી આપણી એવી છે, આવી કંઈક છે.
આમ છે વાય એક્સ, અહીંયા આપ્યો છે વાય, અહીંયા આપ્યો છે એક્સ, અહીંયા આપ્યો છે 60 અંશ, અને આ ખૂણો કેટલાનો છે? 30નો. ચોથી આકૃતિ, આ ત્રીજી આકૃતિ. હવે જોવો ત્યાં આમાં વિદ્યાર્થી મિત્રો, પહેલાં કયું મળશે, એક્સ મળશે કે વાય મળશે? શું મળશે જો? વાય એક્સ, વાય મળશે કે વાય, વાય મળશે કે એક્સ મળશે? એક્સ મળશે. શું કામ? તો કે આ બે સામસામેના ખૂણા છે, અભિકોણની જોડ છે એના ઉપરથી. સામસામેના ખૂણા છે, ખૂણો એક્સ બરાબર 60 અંશ, કારણ કે અભિકોણની જોડ શેની જોડ છે? અભિકોણની. ડાયરેક્ટ મળી જાય આપણે એક્સ, બરાબર? એટલે એક્સ મળી ગયો. હવે આ કેટલો મળી ગયો? 60 અંશ મળી ગયો. હવે લઈ લ્યો, શું લેશો? ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેથી 30 અંશ વત્તા 60 અંશ, 30 અંશ વત્તા 60 અંશ બરાબર, સોરી, પ્લસ ખૂણો વાય બરાબર 180 અંશ. તેથી 60 ને 30 90 અંશ, પ્લસ ખૂણો વાય બરાબર 180 અંશ. તેથી ખૂણો વાય બરાબર 180 અંશ. આ 90 આ બધ જવા દે, માઇનસ થઈ જાય 90 અંશ. તેથી ખૂણો વાય બરાબર 90 અંશ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આવા જ બીજા દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એ આપણે જાતે ગણવાના છે, અને આઈડિયલ વર્કબુકમાં જે દાખલા આપેલા છે એ પણ આપણે જાતે ગણી લેવાના છે. ન સમજાય તો મને પૂછી શકો છો. ધન્યવાદ.